નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજહંસ ઉનવી ધોરણ અંદર ગણિત વિષયમાં ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે અગાઉના પિરિયડમાં આપણે છઠ્ઠા પ્રકરણની અંદર રેખાઓ અને ખૂણાઓમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે ના દાખલાઓ જોયા હતા આજના પિરિયડની અંદર આપણે છઠ્ઠા પ્રકરણમાં જ આગળ વધવાનું છે જેમની અંદર રેખાઓ અને ખૂણાઓની અંદર સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ જોવા જઈ રહ્યા છીએ એ પહેલાં હું તમને બે નાનકડી નોંધ સમજાવું છું કોઈ પણ ત્રિકોણના ખૂણાઓનો ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ એમ કરીને એક નોંધ છે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ખૂણાઓના નો ગુણધર્મ જેમની અંદર સૌથી પહેલો ગુણધર્મ એવો છે જેને આપણે પ્રમેય છ પોઈન્ટ સાત તરીકે ઓળખીએ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો ને એસી અંશ થાય કોઈપણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરવામાં આવે તો હંમેશા એકસો ને એસી અંશ થાય દાખલા તરીકે આપણે એક ત્રિકોણ લઈએ જેમના ત્રણેય ખૂણાઓનો સરવાળો કરવામાં આવે ધારો કે એમને ખૂણાઓને આપણે એક્સ વાય જેડ એવું નામ આપીએ તો ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા એકસો ને થશે એટલે આવી રીતે થશે ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો જેડ બરાબર એકસો ને એસી આવી રીતે તમે આપી શકો છો ત્યાર પછી એમનો બીજો ગુણધર્મ છે કે ત્રિકોણનો બહિષ્કોણ હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ત્રિકોણનો બહિષ્કોણ આ નોંધ દરેક તમારે પાકી નોટની અંદર આજ પ્રમાણે લખવાની છે જો કોઈ ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે

બહિષ્કોણનું માપ કેટલું થાય એટલે કે આ એ સી અને ડી નું માપ કેટલું થશે તો અહીંયા એસીડીનું માપ કંઈક આવું થશે અહીં ખૂણો એ વધતા ખૂણો બી બરાબર ખૂણો એ વધતા ખૂણો બી બરાબર બહિષ્કોણ એટલે ખૂણો એ સી ડી આ એમનું સૂત્ર થશે નેક્સ્ટ હવે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ તરફ જઈએ તો એમની અંદર પહેલાં ત્રણ દાખલાઓ આપણે કરવાના છે બાકીના ત્રણ દાખલાઓ ત્રીસ ટકા કોર્સમાં કેન્સલ થાય છે તો ચલો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક તમે સાથે રાખશો તો તમને વધારે ખ્યાલ આવશે હવે એમની અંદર સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણની અંદર પહેલો દાખલામાં આકૃતિ આપેલી છે દાખલા નંબર પહેલો આપણે જોવા જઈ રહ્યા છીએ જો એમની અંદર એવું કીધું કે આકૃતિમાં પી ક્યુ ની બાજુઓ ક્યુ પી અને આર ક્યુ ને અનુરૂપ બિંદુ એસ અને ટી સુધી લંબાવેલ છે જોઈએ આપણે એક ત્રિકોણ તમને આપવામાં આવ્યો છે એ ત્રિકોણ પી ક્યુ અને આ બાજુને ઉપરની તરફ લંબાવવામાં આવી છે જેમને અહીંયા એસ એવું નામ આપવામાં આવ્યું છે અને બે બહિષ્કોણ આપવામાં આવ્યા છે ક્યાં બે ખૂણાઓના માપ આપેલા છે તો અહીંયા તમને બે ખૂણાઓના માપ આપવામાં આવ્યા છે એક આ ખૂણાનું માપ છે એકસો ને પાંત્રીસ તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો આકૃતિ ઓલરેડી તમને આપેલી છે અને આ બહિષ્કોણનું એકસો ને દસ હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવ્યું છે કે પી ક્યુ આ ખૂણાનું માપ શોધો તો આપણને ખ્યાલ છે બે રીતે દાખલો ગણી શકાય સૌથી પહેલી રીત એ કે ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય એના માટે તો આ બે બે આ આ ખૂણાનો સરવાળો આના જેટલો હોય અને બંને ખૂણાનો સરવાળો આના જેટલો થાય બીજી રીતે કે એક જ રેખા પરના ખૂણા આ અને આ એનો સરવાળો એકસો એસી થાય આ બંનેનો ખૂણાનો સરવાળો એકસો એસી થાય એટલે એકસો એસી માંથી એકસો દસ બાદ કરો એટલે આ માપ આ માપ એ રીતે આપણને આ બંનેનો સરવાળો ત્રણેય નો સરવાળો 180 એસી થાય એ રીતે લઈએ આ બંને ખૂણાનો સરવાળો એકસો થશે કયા કયા ખૂણા તો એસપીઆર અહી ખૂણો એસપીઆર વધતા ખૂણો આરપી ક્યુ આર પી બરાબર એકસો એસી ને એંસી તેથી ખૂણો આરપી ક્યુ બરાબર એકસો એસી આ પ્લસ એકસો પાંત્રીસ આ બાજુ આવે તો માઇનસ પાંત્રીસ તેથી ખૂણો હવે આ ખૂણાનું માપ આપણને મળ્યું પિસ્તાલીસ જો આ જે માપ મળ્યું છે એ આમનું માપ છે પિસ્તાલીસ હવે જ રીતે આપણે આ ખૂણાનું માપ મેળવવા માટે ફરી વખત એ જ રીતે આપણે આગળ વધીએ અહીં સરવાળો એકસો એસી થાય એટલે ખૂણો પી ક્યુ ટી વધતા પી ક્યુ આર પી બરાબર એકસો ને કારણ કે એક જ રેખા પરના ખૂણા તો બંનેનો સરવાળો એકસો પીક્યુટી નું માપ એકસો દસ આપેલું છે દસ તેથી ખૂણો પીક્યુ આર બરાબર સિત્તેર આ રીતે આપણને ખૂણો પીક્યુ આર એટલે આ ખૂણાનું માપ મળ્યું એકસો

સિત્તેર વત્તા ખૂણો આર શોધવાનો છે બરાબર એકસો ને એસી તેથી ખૂણો આર બરાબર પિસ્તાલીસ ને સિત્તેર બંનેનો સરવાળો પહેલી બાજુ લઈ જઈએ બાદ કરીએ એટલે કેટલા થશે પાંચ બંનેનો સરવાળો કરીએ સાત ને ચાર અગિયાર એકસો ને પંદર તેથી ખૂણો આર બરાબર એકસો માંથી એકસો પંદર બાદ કરીએ એટલે પાંચ સાત માંથી એક જાય તો છ એટલે આપણને પાસઠ નું માપ મળશે સમજાણો વિદ્યાર્થી મિત્રો આ થયું ત્રિકોણ એ પી ક્યુ માં પી આર ક્યુ માપ થાય પાસઠ એ રીતે આ જવાબ માન્ય ગણાશે છ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પહેલો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી બીજો અને ત્રીજો દાખલો જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બીજો છ પોઈન્ટ ત્રણનો એમની અંદર પણ તમને આકૃતિ રકમની અંદર આપેલી હશે આકૃતિમાં એવું કીધું છે એક્સ વાય અને ઝેડ જો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણ આપેલો છે એક્સ વાય ઝેડ જેમની અંદર એક અહીંયા એક ત્રિકોણ બને છે ઓ વાય ઝેડ હવે એમાં દરેક ખૂણાઓના માપ કંઈક એવા તમને આપવામાં આવ્યા છે કે એક્સનું માપ અહીંયા બાસઠનું આપેલું છે ત્યાર પછી માત્ર આટલું માપ છપન આપેલું છે તો એટલે આ ખૂણાનું માપ શોધવાનું છે પ્લસ એટલે આ ખૂણો આ બે ખૂણાનો માપ શોધવાના છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સૌથી પહેલા તો એક આ ત્રણનો સરવાળો એકસો ને એસી થશે એક બે અને ત્રણ આટલાનો બરાબર એટલે ત્રણેયનો સરવાળો એકસો એસી થશે એટલે આપણે લખીએ કે ખૂણો એક્સ અહીં ખૂણો એક્સ વધતા ખૂણો એક્સ વાય ઓ ખૂણો એક્સ વાય ઓ ખૂણો એક્સ ઓ ખૂણો એક્સ જેડ ઓ બરાબર એકસો ને થાય એટલે એક બે અને આ ત્રણ ત્રણ ખૂણાનો સરવાળો એકસો ત્રણ ખૂણાઓનો સરવાળો એકસો એસી થશે એટલે અહીંયા તમને બાકીના માપ આપ્યા એક્સનું માપ કેટલું આપવામાં આવ્યું છે બાસઠ તો આપણે લખીએ બાસઠ વત્તા આ છપ્પન વત્તા આ શોધવાનું છે ખૂણો એક્સ ઝેડ ઓ બરાબર એકસો ને એસી આ બંનેનો સરવાળો કરીએ એટલે ચાર ને બે છ પાંચ ને છ અગિયાર એકસો ને સોળ વત્તા ખૂણો એક્સ જેડ ઓ બરાબર એકસો ને એકસો સોળ પહેલી બાજુ જાય તો ખૂણો એક્સ જેડ ઓ બરાબર એકસો માઇનસ સોળ બરાબર એટલે ખૂણો એક્સ ઓ બરાબર એમની બાદ બાકી કરીએ એટલે જવાબ મળશે છસઠ અંશ આ થયો ખૂણો એક્સ ઓ એટલે આનું માપ આપણને મળ્યું છોસઠ હવે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો આપેલો છે આખો ખૂણાનું માપ આપેલું છે છપ્પન આખા ખૂણા નું માપ મળ્યું ફરી વખત એક્સ વાય જેડ અને એ જ રીતે અહીંયા એક્સ જેડ વાય આખો ખૂણો લીધો છે બરાબર પૈખાગોર સોરી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય એમની મદદથી આપણે આખા ત્રણેય ખૂણાનો અહીંયા વાય આવશે હવે વિદ્યાર્થી મિત્રો આખો ખૂણો હોય આખો ખૂણો હોય તો એના અડધા કરો તો આ ખૂણો આપણને મળી જશે એટલે ખૂણો વાય જેડ ખૂણો ઓ વાય જેડ બરાબર છપ્પન ભાગ્યા બે એટલે કેટલા થાય સત્યાવીસ આ ખૂણો થશે સત્યાવીસ આખો છસઠ એને ભાગ્યા બે કરો તો મળશે તથા ખૂણો એટલે કેટલા થશે બત્રીસ બરાબર એટલે આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું બત્રીસ હવે યાદ રાખો માત્ર આપણે એક આ ખૂણાનું માપ મેળવવાનું છે ઓ આ ઓનું માપ મેળવવા માટે આપણે શું કરીએ આ ત્રણેયનો સરવાળો સત્યાવીસ બત્રીસ અને એકસો એંસીમાંથી બાદ કરીએ એટલે ખૂણો વાય ખૂણો ઝેડ વત્તા ખૂણો ઓ બરાબર એકસો એંસી વાય એટલે આ સત્યાવીસ વત્તા બત્રીસ વત્તા ખૂણો ઓ શોધવાનો બરાબર ખૂણો ઓ બરાબર એકસો એંસી માઇનસ સત્યાવીસ માઇનસ બત્રીસ ખૂણો ઓ બરાબર એકસો એંસીમાંથી સત્યાવીસ માઇનસ બત્રીસ કરો એટલે આપણને જવાબ મળે એકસો એકવીસ એટલે આ થશે ખૂણો ઓ આમનું માપ થશે એકસો ને એકવીસ આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બીજો છ પોઈન્ટ ત્રણનો બીજો દાખલો તમારે બાકી નોટમાં આ પ્રમાણે લખવાનો થશે નેક્સ્ટ છેલ્લો દાખલો ત્રીજો દાખલો આપણે જોઈએ જેમની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે એક આકૃતિ આપેલી છે એમની અંદર નામ છે એ અહીંયા ધ્યાન આપજો પાઠ્યપુસ્તકમાં તમને આપેલી છે આકૃતિ સી ડી ઈ બી હવે રકમની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપેલ આકૃતિમાં એ બી અને ડી ઈ આ બંને સમાંતર છે પ્લસ બીજું એક ખૂણાનું માપ ત્રે સી ઈ એટલે આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે આ ખૂણાનું માપ શોધવા માટે આપણે આ ખૂણો મેળવવો પડશે પછી આ ત્રણેયનો સરવાળો એકસો એ મદદથી આપણે મેળવીએ હવે તમને ખ્યાલ છે કે અહીં તમે જોઈ શકો છો કે અહીંયા બી એ ઈ ખૂણો બી એ ઈ અને ખૂણો એ ઈડી ખૂણો એ ઈડી આ બંને સમાન છે શા માટે તો કે અંતઃયુગ્મ કોણ છે અંદરની બાજુના યુગમો કોણ છે અંતઃ અથવા ઇડી એ બરાબર પાંત્રીસ થશે હવે આ પાંત્રીસ આ ત્રેપન તો આ સી ખૂણો મળી જાય એકસો ને એસી તો આપણે એ સૂત્ર મૂકીએ હવે ખૂણો ડી વી સમય ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો સી બરાબર એકસો ને એસી કયા કયા ખૂણા આ ત્રણે તો ડી એટલે ત્રેપન એ પ્રમાણે આપણે આગળ મૂકીને આગળ વધીએ ડી એટલે ત્રેપન વત્તા e એટલે પાંતસ વત્તા ખૂણો સી એટલે શોધવાનો છે ખૂણો સી બરાબર એકસો ને એસી તો ખૂણો સી બરાબર એકસો ત્રેપન પહેલી બાજુ જાય તો માઇનસ પાંત્રીસ પહેલી બાજુ જાય તો એટલે ખૂણો સી બરાબર એકસો એસીમાંથી ત્રેપન અને પાંત્રીસ આપણે બાદ કરીએ એટલે જવાબ મળશે બાણું બરાબર એટલે આ રીતે આપણે ખૂણો સી નું માપ મળશે બાણું અહીંયા સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે અહિયાં સુધીનું તમારે પાકી નોટની અંદર લખવાનું થશે